વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર તેર ગતિ અને સમયના સ્વાધ્યાયના પ્રશ્નોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે આ આપણો જે નવો પાઠ્યક્રમ એનસીઆરટીનો કોર્સ છે એ ચેપ્ટર ગતિ અને સમય એના આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પહેલું જે છે કે નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરો તો પહેલું દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય તો કે આપણો હાથ આગળ જાય પાછળ જાય એટલે કે આપણો હાથ જે છે એ સમયાંતરે ગતિનું એ પુનરાવર્તન કરે છે એટલે એ પ્રકારની ગતિને દોલન ગતિ કહેવાય આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ સીધો રસ્તો કીધો છે એટલા માટે તે સુરેખ ગતિ આવશે ચીચવા પર રહેલા બાળકની ગતિ તો દોલન ગતિ વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ એટલે દોલન ગતિ સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ એટલે સુરેખ ગતિ બરાબર આગળનો જે આપણો જે પ્રશ્ન જે છે બરાબર કે સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો કે વીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બત્રીસ સેકન્ડ તો એક દોલન પૂરો કરવા માટે લાગતો સમય કેટલો તો કે બત્રીસના છેદમાં વીસ એનો જવાબ આવે એક પોઈન્ટ છ સેકન્ડ એટલે એક દોલન પૂરું થવા માટે લાગતો સમય હોય એ આપણો આવર્તકાળ થાય એટલે આવર્તકાળ જે છે એ એક પોઈન્ટ છ સેકન્ડ આવે પ્રશ્ન નંબર ચાર બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ને ચાલીસ કિલોમીટર છે તો ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે તો ટ્રેનની ઝડપ શોધો હવે આપણું ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય કાપેલું અંતર કેટલું તો કે બસો ને ચાલીસ સમય કેટલો ચાર કલાક તો ટ્રેનની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય તો બસો ચાલીસ કિલોમીટરના છેદમાં ચાર કલાક એટલે આન્સર આવશે સાઠ કિલોમીટર પ્રતિ કલાક આગળનો પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો અહીંયા એવું કહે છે કે જ્યારે ઘડિયાળમાં આઠ ત્રીસ એએમનો સમય હોય ત્યારે આપણી કાર જે છે એનો જે ઓડોમીટર અંતર માપવા માટેનું એનું અવલોકન છે સત્તાવન હજાર ત્રણસો ને એકવીસ જ્યારે આઠ ને પચાસ થાય એટલે કે જે વીસ મિનિટના સમયગાળા બાદ ત્યારે એનું અવલોકન છે સત્તાવન હજાર ત્રણસો ને છત્રીસ પોઈન્ટ ઝીરો કિલોમીટર તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટની અને કિલોમીટર પ્રતિ કલાકની તો પહેલાં તો મારે કેટલું અંતર જે છે એ કાપે મેળવવું પડે તો અંતિમ વાંચન કેટલું હતું ઓડોમીટરનું તો કે સત્તાવન હજાર ત્રણસો ને છત્રીસ એમાંથી મારે સત્તાવન હજાર ત્રણસો ને એકવીસ છે એ બાદ કરવું પડે એટલે અંતર મળે પંદર કિલોમીટર કિલોમીટર હવે સમય તો કે આઠ ત્રીસથી આઠ પચાસ તો વીસ મિનિટ થઈ બરાબર તો હવે કારની ઝડપ જે છે એ અંતરના છેદમાં સમય એટલે પંદર કિલોમીટરના છેદમાં વીસ મિનિટ તો ત્રણના છેદમાં ચાર કિલોમીટર પ્રતિ મિનિટ જે છે બરાબર એનો આન્સર આપણે જો ગણીએ તો એનો જે પોઈન્ટમાં જે આન્સર આવે એ કિલોમીટર પ્રતિ મિનિટ થાય બરાબર છે હવે અહીંયા જે છે એ કારની ઝડપ જે છે એ મને કિલોમીટર પ્રતિ કલાકમાં મેળવવાની કીધી શેની અંદર કિલોમીટર પ્રતિ કલાકની અંદર જે છે એ હવે મારે કારની ઝડપ જે છે એ મેળવવાની છે જો અહીંયા ત્રણ ભાંગ્યા ચાર કરવામાં આવે તો જીરો પોઈન્ટ પંચોતેર કિલોમીટર પ્રતિ મિનિટ થશે અને ત્રણના છેદમાં ચાર કિલોમીટર પ્રતિ મિનિટ લખો તો પણ ચાલે હવે કારની ઝડપ જે છે એ પંદર કિલોમીટર પ્રતિ કલાક એટલે વીસના છેદમાં સાઠ બરાબર હવે કલાકમાં ફેરવવું હોય મિનિટને તો એને સાઠ વડે ભાગવું પડે બરાબર તો છેદનો છેદ અંશમાં જશે એટલે પંદર ગુણ્યા સાઠ છેદમાં વીસ જીરો જીરો કટ ત્રણ દુ છ પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક જે છે એ આપણા કારની ઝડપ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે છઠ્ઠો પ્રશ્ન કે સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરથી શાળા વચ્ચેનું અંતર હવે લીધેલો સમય કેટલો પંદર મિનિટ હવે જુઓ ઝડપ સેકન્ડમાં આપેલી છે એટલે મારે સમયને સેકન્ડમાં ફેરવવો પડે પંદર ગુણ્યા સાઠ કરો એટલે નવસો સેકન્ડ આવે હવે સાયકલની ઝડપ કેટલી તો કે બે મીટર પ્રતિ સેકન્ડ તો હવે આપણું ઝડપનું સૂત્ર શું છે તો કે અંતરના છેદમાં સમય જો આપણે અંતર મેળવવું હોય તો ઝડપ સમય જે છે એને ઝડપ સાથે ગુણાકાર કરવો પડે તો ઘરથી શાળાનું અંતર એટલે કે સલમાં એક આપેલું અંતર તો એના બરાબર ઝડપ ગુણ્યા સમય તો બે ગુણ્યા બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ એટલે અઢારસો મીટર આવે કિલોમીટરમાં ફેરવવું હોય એટલે મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે એક હજાર વડે ભાગવા પડે તો અહીંયા તમે જે છે જોઈ શકો છો કે એક હજાર વડે આપણે ભાગેલા તો એક પોઈન્ટ આઠસો કિલોમીટર એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર જે છે એ એનું અંતર થાય સાતમો પ્રશ્ન કે નીચે આપેલા કિસ્સામાં અંતર વિરુદ્ધ સમયના આલેખનો આકાર દર્શાવવાનો છે તો અચળ ઝડપે ગતિ કરતી હોય બરાબર એટલે કે એની ક્રમશઃ જે છે એ સમય વધે એમ એનું અંતર જે પણ કપાતેલું હોય એ વધતું જાય એટલે આલેખ જે છે આવી રીતે ક્રોસમાં સુરેખ મળશે અને રોડની બાજુમાં હોય ત્યારે સમય વધતો જ હશે પણ અંતર તો એનું એ જ રહેશે એટલે આલેખ જે છે એ આમ આડી લાઈન જે છે એ આવશે બરાબર તો આ વાત હતી આપણે પ્રશ્ન નંબર સાતની પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો અહીંયા જે છે એ આપણને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આ સંબંધ જે છે એ આપણો સાચો સંબંધ છે ઓપ્શન આવશે બી ઝડપનો મૂળભૂત એકમ જો મૂળભૂત એકમ કહે ત્યારે મીટર પ્રતિ સેકન્ડ છે આ વસ્તુ યાદ રાખવાની કિલોમીટર પ્રતિ કલાક નથી મીટર પ્રતિ મિનિટ નથી કિલોમીટર પ્રતિ મિનિટ નથી મીટર પ્રતિ સેકન્ડ આ ઝડપનો મૂળભૂત એકમ છે પ્રશ્ન નંબર દસ એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમદાવાદ ત્યારબાદ બીજી પંદર કિલોમીટર સુધી સાઠ કિલોમીટરની ઝડપે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો કાપેલું અંતર કેટલું હવે પ્રથમ પંદર મિનિટ છે ને ત્યારે એની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે ને ત્યારબાદ બીજી પંદર મિનિટ છે એ સાઠ કિલોમીટર પ્રતિ હવે પહેલી કલાકમાં જે પ્રથમ પંદર મિનિટમાં કાપેલું અંતર છે ને એ ઝડપ ગુણ્યા સમય કરો ઝડપ ગુણ્યા સમય બરાબર સમય જે છે ને કલાકમાં ફેરવો પડે એટલે સાઠ વડે ભાગવા પડે એટલે દસ કિલોમીટર આવે અને બીજી પંદર મિનિટ છે એમાં સાઠ ગુણ્યા પંદરના છેદમાં સાઠ 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 કટ એટલે પંદર આવશે તો કારે કુલ કાપેલું અંતર તો કે દસ કિલોમીટર અને પંદર કિલોમીટર બંનેનો સરવાળો આવશે એટલે પચીસ કિલોમીટર કાર અંતર કાપશે અગિયારમો પ્રશ્ન કે આકૃતિ તેર એક અને તેર બે આપણી ટેક્સ્ટબુકની અંદર જે બે ફોટોગ્રાફ દર્શાવવામાં આવેલા છે બરાબર એની અંદર સો મીટર અંતર એક સેન્ટીમીટર વડે ફોટોગ્રાફમાં દર્શાવવા આવે તો વાદળી રંગની ઝડપ હવે એમાં જે તમે અંતર માપશો ને તો એમાં એક સેન્ટીમીટર છે હવે એક સેન્ટીમીટર એટલે સો મીટર ઉપર અહીંયા આપણને જે છે એ કહેવામાં આવેલું છે કે એક મીટર અંતરને આપણે કેટલા વડે દર્શાવી શકીએ છીએ ફોટોગ્રાફમાં તો કે એને એક સેન્ટીમીટર અંતર એટલે સો મીટર થશે તો વાદળી કારે કાપેલું અંતર કેટલું સો મીટર હવે બે ફોટોગ્રાફ છે ને એ દસ દસ સેકન્ડના અંતરે લેવામાં આવેલા છે બરાબર એટલે દસ સેકન્ડના સમયગાળે લીધો છે એટલે દસ સેકન્ડમાં કાપેલું અંતર સો મીટર તો વાદળી કારે એક સેકન્ડમાં કાપેલું અંતર મેળવવું હોય તો સો મીટરના છેદમાં દસ આવે એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ તો વાદળી રંગની કારની ઝડપ જે છે એ દસ મીટર પ્રતિ સેકન્ડ જે છે એ આવશે બારમો પ્રશ્ન કે અહીંયા બે વાહનોનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ દર્શાવવામાં આવેલ તો કયું વાહન વધુ ઝડપે ગતિ કરશે બરાબર તો એ વાહન જે છે એ વધુ ઝડપે ગતિ કરે કારણ કે સમય વધતા એનો અંતરનો આલેખ એ ઊંચો જાય છે જો તો એક શખ્સ પર ટી સમયે વાહન જે છે એ બી એ છે અને વાહન એ જે છે એ કાપેલું અંતર ટીથી આગળ વાય અક્ષ ઉપર છે એટલે જેથી વધુ ઊંચાઈ ઊંચાઈ વધુ તે વાહન જે છે એ વધુ ઝડપી હોય અહીંયા આપણને તેરમા પ્રશ્નોની અંદર જે છે તેરમો પ્રશ્ન જે છે એની અંદર આપણને ચાર આલેખો આપેલા છે તો અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે કયો આલેખ જે છે એ ટ્રકની ઝડપ અચળ નથી બરાબર જો પહેલાંમાં એ અચળ ઝડપે છે બીજામાં ઊભું છે એટલે એ ઝડપ અચળ જ કહેવાય ત્રીજામાં એ જે છે એ વ્યવસ્થિત સુરેખ આલેખ મળે છે પણ આલેખ જે ત્રીજો જે છે એની અંદર વક્ર રેખા છે એટલા માટે એ ઝડપ અચળ નથી એમ જે છે એ દર્શાવે છે બરાબર આગળ તો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે આ સાથે જ આપણે આગળ મળતા રહીશું જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા બાળ મિત્રોને પણ જરૂરથી બતાવજો જો તમને અમારા આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બટનને પણ ઓન આપી દેજો થેન્ક યુ ફોર વોચિંગ